बनासकांठा जिल्लाना थराद में आवेली शिवनगर विस्तार की महिला ने शुभ भरतकाम करवा बदल राज्य में प्रथम क्रमांक मळ्यो छे अने 1 लाख रुपियाना रोकड़ पुरस्कार थी सम्मानित पण करवामां आवी छे। शुभ भरतकाम ए पाकिस्तानी कला छे अने पाकिस्तान में वसता लोको आ भरतकाम करेली वस्तुओं ने तेमनी दीकरी ने लग्न में भेट आपता होय छे, परंतु जेम जेम पाकिस्तान थी हिजरत करीने भारत में लोको आवता गया तेम तेम आ कला अहीं पण विकसवा माँडी अने भारत सहित समग्र विश्व में तेनी मांग पण वधवा माँडी। आ कला विकसित थाय ते माटे भारत सरकार द्वारा पण प्रोत्साहन आपवामां आव्युं छे। अत्यारे थरादना शिवनगर विस्तारनी महिलाओ आ कळामां पावरती छे अने आ महिलाओ खूब ज सारूं शुभ भरतकाम करी रही छे। आ विस्तारनी यंपा नामनी महिलाने शुभ भरतकाम बदल वर्ष 2017 राज्य सरकार द्वारा सम्मानित पण करवामां आवी हती। वर्ष 2020 એવોર્ડથી નવાજવામાં આવી હતી। શુભ ભરતકામની વારસાગત કળા ધરાવતી આ મહિલાઓનું શુભ ભરતકામ એકવાર તમને પણ જોવા માટે મજબૂર કરી દેશે। મૂળ પાકિસ્તાનની આ કળા 1971 હિજરત કરીને ભારત આવેલા લોકો સાથે લઈને આવ્યા હતા અને ત્યારથી જ આ થરાદ શહેરમાં આવેલી શિવનગર સોસાયટીમાં શુભ ભરતકામ કરતી આ મહિલાઓની કળા ખરેખર ખૂબ જ સુંદર છે અને શુભ ભરતકામની કળાની માંગ દેશ વિદેશ અને બોલિવૂડમાં પણ ખૂબ જ માંગ છે। શુભ ભરતકામ ખૂબ જ જટિલ કામ છે અને એક શાલને તૈયાર કરવામાં 1 વર્ષ જેટલો સમય લાગે છે। શુભ ભરતકામથી બનેલી શાલની કિંમત પણ ખૂબ જ ઊંચી હોય છે। શુભ ભરતકામ કરતી સવિતાબેન નામની મહિલાના જણાવ્યા અનુસાર શુભ ભરતકામવાળી એક શાલની કિંમત 3000 થી 80000 સુધીની હોય છે અને આ કામગીરી શાલ, દુપટ્ટા અને થેલા જેવી ચીજવસ્તુ પણ બનાવી શકાય છે। બનાસકાંઠાના સરહદી વિસ્તાર છે એની અંદર અત્યારે બિકિની અત્યારે પહોંચ્યું છે થરાદના શિવનગર અંદર। થરાદના શિવનગરની જો વાત કરવામાં તો 1971 પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા લોકો હતા અને જે લોકો અત્યારે થરાદના શિવનગરના છે તે એ ભરતકામ કરે છે અને એ ભરતકામનું એવું ભરતકામ છે કે એને શુભ કહેવામાં આવે છે અને શુભ ભરત છે જે અત્યારે દેશ અને વિદેશની અંદર જઈ રહ્યો છે, પરંતુ આ શિવનગરની મહિલા છે તેમને અત્યારે એક એવોર્ડ રાજ્ય સરકાર દ્વારા, પરંતુ આપણે જોડે ખરેખર શુભનો શબ્દ છે અને શુભનું મહત્વ શું છે એ જાણવાનો આપણે અત્યારે જે આ પ્રભુભાઈ છે, પ્રભુભાઈના જે પ્રભુભાઈના જે પુત્ર વધુ છે એમને જે રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો, પરંતુ એવોર્ડ પણ આપવાની પાછળનું કારણ શું છે આપણે પ્રભુભાઈ જોડે જોડશું। પ્રભુભાઈ ખાસ કરીને તમે જણાવશો કે જે અત્યારે તમારા પુત્ર વધુને એવોર્ડ આપવામાં આવ્યો હતો એ એવોર્ડ કઈ પ્રકારનો હતો આપવામાં આવ્યો હતો? નમસ્તે, અમે શિવનગર વિસ્તારની અંદર શુભ ભરત કામ સાથે જોડાયેલા છીએ। શુભ ભરત એક અરબી શબ્દ છે અને ત્યાંથી અમે પાકિસ્તાનથી હિજરત કરી અને અહીંયા ભારતની અંદર આવ્યા, તો પહેલાંના જમાનામાં જે અમારી બેન દીકરીઓ હતી એ પોતાના માટે જ્યારે લગ્ન થતા ત્યારે ભરતકામ કરી અને સાથે રહી જતી દહેજની અંદર, પરંતુ ધીરે ધીરે ભારતની અંદર આવ્યા પછી આની ડિમાન્ડ વધી અને આની માંગ વધવાથી દેશ વિદેશની અંદર આપણો જે શુભ ભરત છે એ મોકલવામાં આવે છે અને ગુજરાત સરકાર પણ શુભ ભરતને આગળ લાવવા માટે બહુ પ્રયત્ન કરે છે। ખરેખર શુભ ભરત શું છે એ હું તમને, આ ધારો કે આપણો કાપડ છે બરાબર, આ કાપડની અંદર ઝીણી સોયથી અને એન્કર દોરાથી કે રેશમ દોરાથી પાછળ કાપડના પાછળના ભાગથી અહીંયાથી કામ કરવામાં આવે છે। આની અંદર કોઈ નકશો દોરવામાં આવતો નથી, અહીંયાથી એક કાપડના દોરાની ગણતરી કરી અને શુભ ભરત કરવામાં આવે છે અને એની ડિઝાઇન આગળના ભાગમાં પડે છે। આની અંદર કોઈ લાંબો ફરક નથી રહેતો, આગળના ભાગમાં એકદમ સાફ ડિઝાઇન આવે છે, પરંતુ પાછળના ભાગમાં પણ એકદમ 19-20 ફરક રહે છે, જેને શુભ ભરત કહેવાય છે અને ક્યાંય પણ એક પણ દોરાની ક્યાંય મિસ્ટેક ભૂલ આવતી નથી। આના માટે ગુજરાત સરકારે પણ ઘણા પ્રયત્નો આગળ લાવવા માટે આપણી કળા લુપ્ત ના થાય એના માટે પ્રયત્નો કર્યા છે અને વારંવાર દર વર્ષે છાપાની અંદર જાહેરાત આપે છે કે ભાઈ જે સારા નમૂના બનાવે, જે ભરતકામની અંદર સારા નમૂના બનાવે ગુજરાત સરકારનો એવોર્ડ માટે મૂકી આપે, તો અમારી પુત્રવધુએ પૂરી સાલ ભરી જેનો સમયગાળો 12 મહિનાનો 1 વર્ષનો સમયગાળો લાગેલો છે જે સાલ ભરવા માટે, અને એ સાલ ભરી અને ગુજરાત સરકારમાં એવોર્ડ માટે પસંદગી માટે મૂકી હતી, જે ગુજરાત સરકારે ની પેનલે પસંદ કરી અને સાલને એવોર્ડ માટે પસંદ કરી અને અમારી પુત્ર વધુને 2017નો એવોર્ડ ગુજરાત સરકારનો આપેલ છે। ધન્યવાદ। જોયું, આ હતા પ્રભુભાઈ અને પ્રભુભાઈના પુત્ર વધુને એવોર્ડ આપવામાં હતો જે 2017ની અંદર નમૂના મૂકવામાં આવ્યા હતા અને અત્યારે 2018-20ની અંદર આ એવોર્ડ આપવામાં આવ્યો હતો। આઝાદી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ। મારું નામ સવિતાબેન એમ્પા છે, અમે થરાદ શિવનગરમાં રહીએ છીએ, અમે શું ભરતકામથી સંકળાયેલા છીએ, જેમાં આ વ્યવસાય મારા પરિવારનો પરંપરા છે, અમને તાજેતરમાં શુભ ભરતકામમાં રાજ્યનો પ્રથમ એવોર્ડ મળેલ છે।